જોરથી અવાજ જોઈએ. સોનલબેન જોઈ રહ્યા છે. હાય, આ ફ્રેન્ડ કોણ છે? બોય, વોટ ઇઝ હિઝ નેમ? હી ઇઝ ઓન હર. પ્લુટો હેઝ કમ. ક્યા વાત હે પ્લુટો? મેં તુમસે બાદ મેં મિલુંગી. આઈ લવ એનિમલ્સ, આઈ લવ ડોગ્સ. ક્યા બાત હે, હમારા પ્લુટો જિતના એક્સાઇટેડ લગ રહે ના, કસમ સે આજ ઉતના શાયદ કોઈ નહીં લગ રહા હે. ઓર યહાં પે મેં એક બાત પૂછના ચાહુંગી કે હિન્દીમાં બોલું, ગુજરાતીમાં બોલું, ઇંગ્લિશમાં બોલું કે બીજી લેંગ્વેજમાં બોલું? ગુજરાતીમાં બોલું. ઓકે, થોડી એક્સેન્ટ સાથે બોલું કે નોર્મલ બોલું? નોર્મલ. એટલા અહીંયા એનઆરઆઈસ કેટલા આવ્યા છે? એનઆરઆઈસ હવેમાં કોઈ એનઆરઆઈ નો વન, કોઈ વીઆરઆઈ, એનઆરઆઈ. ઓકે, જવા દે ને, એને એ બિઝી છે એની લાઈફમાં, એની લાઈફમાં બિઝી છે. અચ્છા, અહીંયા વીઆરઆઈસ કેટલા છે? વીઆરઆઈ પેલા પૂછો, વીઆરઆઈ એટલે શું? કોઈ કહી શકે વીઆરઆઈ એટલે શું? કમોન શ્રી, વીઆરઆઈ, વીઆરઆઈ આઈ એમ ટેલિંગ. એનઆરઆઈ એટલે જે ઇન્ડિયાના, ના રે, વી 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 ફોર વિક્ટરી, આર વીઆરઆઈ એટલે વિલેજ વિથ ઓર ઇન્ડિયન. સો ચાલો, I want to hear one more nice. Are we guys excited? Yeah! જો અહીંયા બે સ્ટોલ વાળા જવા જ કરે છે, પાછળ બાલ્કની વાળાને તો પડી નથી. ઓહો, જો ત્યાં કેટલા મુશ્કેલ છે આંટીઓ. અરે, દયા તો આવી જ નથી યાર. આસિફ મોદી સુને રખડાવી છે. હા હા, બરોબર. હા, કરેક્ટ. અરે, અનુપમાના ચોથા લગ્ન થવાના છે, કોઈને ખબર છે કે? હૈલા, જો હજી બિઝી છે. હું એમની એક્ટિંગ કરું છું ને એને ખબર નથી. અને ત્યાં મારા મયુરભાઈ શાંતિથી બેઠા છે. એક જવા દો, હવે નામ નથી લેવું. અહીંયા થોડા પોલિટિશિયન્સ બેઠા છે એવું મને લાગે છે. કાકા, ફક્ત દાંત નથી કાઢવાના, થોડા હાથ ઊંચા કરવાના છે. હું તમને કાકા કહીશ, જો આજે મને બધી છૂટ છે કાંઈ બી બોલવાની. સો આજે શાહ પરિવાર આપ સૌનો હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યો છે. એક વખત તમારી માટે જોરદાર તાળીઓ થઈ જાય. ક્યા વાત હે. એક ક્વેશ્ચન છે તમારા માટે. હમણાં કઈ સિઝન આવવાની છે? રેની સિઝન, બરોબર છે? તો વરસાદ આગળ પડે કે પાછળ બી પડે? બધે પડે ને. અમારા પાછળવાળા જે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, સ્ટાર્ટર્સ લઈ રહ્યા છે, તમને બી તાળીઓ વગાડવાના છે, નહીં તો બાજુવાળાના સમ. બરોબર, કાકા સમજી ગયા. થેન્ક યુ, તમે છોડી દીધું. હા, તમે તમારા ઓલા ઉબર સાથે આવ્યા છો કે બીએસટી સાથે? દેટ વિલ બી અ સિક્રેટ. ચાલો, શાહ પરિવારના આમંત્રણને માન આપીને આપ સૌ આજે અહીંયા આવ્યા છો. એન્ડ હું છું તમારી દોસ્ત અનોસ ચારની સદ્ર. તો મારી માટે થોડી તાળીઓ વગાડી શકો છો? થેન્ક યુ, થેન્ક યુ. આજે આપણને સેલિબ્રેટ કરવાનું છે પ્રેમને, વિશ્વાસને અને એવા અનોખા બંધનને જેણે આપણે સૌ ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં આપણો ભરતાર હોય, આપણી સાથે હોય, આપણને સપોર્ટ કરે અને બંને એકબીજાના હાથોમાં હાથ નાખીને શાંતિથી જીવન પસાર કરીએ. પણ આજે છે ને વાત જુદી છે. કારણ કે એક વાત મને કહેવાનું મન થાય છે કે આજના ભૂલકાઓને શું ખબર કે મોબાઈલમાં જે પત્રો લખે છે વોટ્સએપમાં, મોબાઈલમાં જે પત્રો લખે છે વોટ્સએપમાં, અરે એને શું ખબર કે કાળજો રાખી દેતા હતા લવ લેટરના અંશમાં. અહીંયા કેટલા યુગલો હશે હું જોઈ રહી છું કે અંકલ આંટીના એજના છે અને કોઈ યંગસ્ટર્સ બી છે. તો મને પૂછ્યું છે કે આજે તમને એમનાથી એક પ્રેરણા લઈને જવાનું છે. They are completing 63 years of togetherness. વિચાર કરો તમે કેટલા લકી છો. 63 years. અહીંયા કોઈ એવું કપલ છે જેણે 63 ક્રોસ કર્યા? એનીવન ઇન ધ હાઉસ? એનીવન? કોઈ નથી. અહીંયા બે કપલ મેં જોયા જે અંકલ આંટીના જ એજના હતા. આઈ કાન્ટ સી ધેમ હિયર રાઈટ નાઉ. પણ 63 યર્સ કોઈને કમ્પ્લીટ કર્યા છે? એની વન 60, 50, 55, કોઈ પણ? તમે ક્યા વાત હે, તમે કેટલા વર્ષ પૂર્ણ કર્યા? 45 વર્ષ. 56. ક્યા વાત હે, જોરદાર તાળીઓ અંકલ આંટી માટે યાર. આ
આજના યુગલો શું છે, સોશિયલ મીડિયામાં એટલા ઝંપલાવીને બેઠા છે ને કે પોતાના પાર્ટનરનો સહકારને સાથ મળવો ખૂબ મુશ્કેલ લાગે છે. જે પોતાની બાજુમાં વ્યક્તિ રહે છે એની આંખોમાં શબ્દો નથી જોઈ શકતા, પણ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાના ડીએમમાં જો કોઈ હાય હેલો કરે ને તો તરત મનમાં ગલગલીએ ઉપડી જાય છે. આ આજનો જનરેશન છે. પણ આજે અમારા પ્રવીણભાઈ અને કનકબેન પાસે શીખવાનું કે જ્યારે ફોન નહોતા અને જ્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, એ દોરથી એકબીજાનો સાથ કેવી રીતે નિભાવવો અને આગળની પેઢીને કેવી શિખામણો આપી, એ અમારા કનકબેન અને પ્રવીણભાઈ પાસેથી શીખવાનું છે. જોરદાર તાળીઓ એમની માટે. આપ સૌનો આશીર્વાદ આજે આ કપલને મળી રહ્યો છે ને ત્યારે જ કહેવાનું મન થાય છે કે આપ સભી મહેમાનો કા સ્વાગત હૈ સન્માન હૈ, આપ સભી મહેમાનો કા સ્વાગત હૈ સન્માન હૈ, આપ સભી કે આ જાને સે બડા શાહ કુટુંબ કા માન હૈ, બડા શાહ કુટુંબ કા માન હૈ. આજે